जय हिंद विद्यार्थी मित्रों, હું વિધિ ઠક્કર સંતકૃપા વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. આગળના વિડિયોમાં આપણે અંતર્ગોળ અરીસો તથા બહિર્ગોળ અરીસા વિશે વાત કરી અને પ્રવૃત્તિ દ્વારા સમજ્યા કે નાના આભાસી કે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. તો આજે આપણે આ વિડિયોની અંદર લેન્સ વડે રચાતા પ્રતિબિંબો વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ 15.5 લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. તમે મેગ્નિફાઇંગ ગ્લાસ વિપુલ દર્શક કાચને જરૂરી જોયો હશે. તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે. જે અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો એ મેગ્નિફાઇંગ ગ્લાસ, એટલે કે તમે જે બિલોરી કાચનો ઉપયોગ કરો છો ને અમુક વખત નાની નાની વસ્તુઓને જોવા માટે, એવું કંઈક દર્શાવેલું છે. વંદા તથા અળસિયાના શરીરના ભાગોને જોવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. મેગ્નિફાઇંગ ગ્લાસ એ વાસ્તવમાં લેન્સનો જ એક પ્રકાર છે. મેગ્નિફાઇંગ ગ્લાસની જો વાત કરીએ તો આ પ્રકારનો એ હોય છે ને, તમે એના અંદર જે નાના નાના અક્ષરે કંઈ લખેલું છે અથવા તો કોઈ અળસિયા અથવા તો વંદો છે એના શરીરના ભાગો જોવા માટે આનો ઉપયોગ થાય છે. આપણે આના દ્વારા શું કહી શકીએ, કોઈ લખાણ અથવા કોઈ વસ્તુ નાની છે તો આપણે એને વિસ્તૃત એટલે કે મોટી અને એના અંદર રહેલી નાની નાની ઝીણી ઝીણી બાબતો જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં લેન્સનો બહોળો ઉપયોગ થતો હોય છે. આ સૂચિમાં લેન્સના બીજા થોડા ઉપયોગોને ઉમેરવાનો પ્રયત્ન તમારે લોકોએ કરવાનો છે કે લેન્સનો આપણે બીજે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ. હવે થોડાક લેન્સ મેળવો, તેમને સ્પર્શ કરીને અનુભવ કરો. સ્પર્શ વડે શું તમને તેની વચ્ચે કોઈ તફાવત શોધી શકો છો. એટલે હવે આપણે લેન્સના જે લેન્સ છે એને ભેગા કરવાના છે અને એને આપણે અડી એટલે કે સ્પર્શ કરીને જોવાના છે કે એના અંદર આપણને કાંઈ તફાવત મળે છે કે નહીં. તો આપણને શું કીધું છે કે જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા જણાય તે બહિર્ગોળ લેન્સ છે. એટલે કે જેની કિનારી કેવી હોય, એકદમ આની કેમ પાતળી છે એવી, અને જેનો વચ્ચેનો ભાગ છે કેવો હોવો જોઈએ, જાડો. તો આવો જે લેન્સ હશે એને આપણે શું કહીશું, બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખીશું. હવે આગળ શું કીધું છે કે જેની કિનારી કરતાં વચ્ચેનો ભાગ પાતળો જણાય તેને આપણે અંતર્ગોળ, એટલે એની કિનારી શું હશે, આના કરતાં બહિર્ગોળ લેન્સ કરતાં થોડીક જાડી હશે અને જે વચ્ચેનો ભાગ હશે કેવો હશે, પાતળો. ભાગમાં તમે જોઈ શકો છો કે આની કિનારીનો જે ભાગ છે એ જાડો છે અને આનો જે વચ્ચેનો ભાગ છે સ્પર્શ દ્વારા આપણને ખબર પડે છે કે કેવો છે, પાતળો. તો આ બંનેની અંદર તમે લોકો તફાવત જોઈ શકો છો. આ છે બહિર્ગોળ અને આ છે અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ, તો બહિર્ગોળ લેન્સથી તમે સપાટી જોઈ શકો છો કે કેવી છે એની કિનારી પાતળી, જ્યારે અંતર્ગોળ લેન્સની જે કિનારી છે કેવી છે, જાડી. આના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે આ શું છે, અંતર્ગોળ લેન્સ છે કે બહિર્ગોળ લેન્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેન્સ વડે થોડીક રમત કરીશું. તો સૌ પ્રથમ આપણને કંઈક તે સાવચેતી રાખવાનું કીધું છે. તો જોઈએ તો શું કીધું છે કે સૂર્ય અથવા અત્યંત તેજસ્વી પ્રકાશને લેન્સમાંથી જોવામાં જોખમ છે. બહિર્ગોળ લેન્સ વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈપણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે માટે તમારે કાળજી લેવી જરૂરી છે. હવે આગળ વાત કરીએ પ્રવૃત્તિ નંબર 15.9ની. તો શું કીધું છે કે બહિર્ગોળ લેન્સ અથવા તો મેગ્નિફાઇંગ ગ્લાસ દો, તેને સૂર્યપ્રકાશના કિરણોના માર્ગમાં મૂકવાનું છે. જે અત્યારે તમે આકૃતિ તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બરોબર એ જ રીતે, તો આકૃતિ જે 15.23 છે તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ મુજબ કાગળનો ટુકડો તેની નીચે લેન્સની નીચે ગોઠવવાનો છે. લેન્સ તથા કાગળના વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર પ્રકાશથી ટપકું તમને મળે, એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એનું પ્રતિબિંબ એક ટપકા તરીકે આપણે કાગળ ઉપર મળે એ રીતે એની ગોઠવણી કરવાની છે. હવે થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળને યથાવત સ્થિતિમાં પકડી રાખો, એટલે કે થોડીક મિનિટો સુધી આપણે જે આપણું કાગળ છે અને જે લેન્સ છે કાગળને એ જગ્યાએ રહેવા દેવાનું છે. લેન્સને જે આપણે ટપકું મેળવ્યું છે ને યથાર્થ એટલે કે જે સ્થિતિમાં છે એ જે સ્થિતિમાં રાખવાનું છે. તો હવે આપણને પૂછે છે કે કાગળ સળગવાની શું શરૂઆત થાય છે, એવું કંઈક પૂછે છે. તો ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈએ. તો ચાલો આપણે અહીં બિલોરી કાચ એક કાગળ લઈ લીધો છે અને આપણે તેને ગોઠવીએ બિંદુવત સૂર્યના પ્રકાશને. આપણે અહીં બિંદુવત એને ગોઠવી લીધો છે અને હવે થોડીક મિનિટો સુધી રાહ જોઈએ કે કાગળ સળગે છે કે નહીં.
તમે લોકો જોઈ શકો છો કે આપડા કાગળ સળગવા લાગ્યો છે, એનામાંથી જે ધુમાડા છે નીકળી ગયા છે. મિનિટો નહીં પણ થોડીક સેકન્ડોની અંદર જ આપણે જે કાગળ છે એ બિલોરી કાંચ વડે બળી ગયો છે, આખે આખો કાણો પડી ગયો છે એના અંદર. તમે લોકો જોઈ શકો છો થોડીક સમયની અંદર, આપણે મિનિટો કીધી હતી પણ અહીંયા કેટલા થોડીક સેકન્ડોની અંદર આ પ્રવૃત્તિ આપણે પૂર્ણ કરી છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રવૃત્તિ 15.10 કરીશું, છેલ્લે આપણે પ્રવૃત્તિ નંબર 15.9 સુધી કર્યું હતું. તો ચાલો 15.10ની શરૂઆત કરીએ. તો એક બહિર્ગોળ લેન્સ લો, અંતર્ગોળ અરીસાની દિશામાં તમે કર્યું હતું તેમ તેને સ્ટેન્ડ પર ગોઠવો. આગળ જેમ આપણે અંતર્ગોળ અરીસા માટે કર્યું હતું એવી જ રીતે આપણે અહીં બહિર્ગોળ લેન્સ માટે કરવાનું છે. તેને ટેબલ પર મૂકો, લેન્સથી આશરે 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો. એટલે આશરે આપણે 50 સેન્ટીમીટર દૂર એક સળગતી મીણબત્તી મૂકવાની છે. તો લેન્સની બીજી બાજુ હોય ગોઠવેલ પડદા પર મીણબત્તીનો પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. એટલે કે હવે જ્યારે આપણે પડદા ઉપર મીણબત્તીનો પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનું છે, મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે તમારે પડદાને લેન્સથી સહેજ આગળ પાછળ ખસેડવો પડશે. તમને કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી તે આપણે જોવાનું છે. હવે લેન્સથી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો. જે તમે આકૃતિ 15.25 જે તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે તમારે એને ગોઠવવાનું છે અને ફેરફાર કરવાનું છે. પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો. ખસેડવા લોકોને તો આપણે પડદાને આગળ પાછળ ખસેડવાનું છે અને પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનું છે. તમારા અવલોકનની અંતર્ગોળ અરીસા માટે તમે કરેલી પ્રવૃત્તિ 15.7 મુજબ ન લે, એટલે કે આપણે કોષ્ટક 15.1 પૂર્ણ કર્યો તો અંતર્ગોળ અરીસા માટે એવી જ રીતે આપણે અહીં બહિર્ગોળ લેન્સ માટે કરવાનું રહેશે. તો ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા આ બાબત સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં પ્રવૃત્તિની ગોઠવણ જોઈ શકો છો. તો ચાલો આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવી અને આપણી પ્રવૃત્તિ કરીએ. સૌ પ્રથમ આપણી જે મીણબત્તી છે એને આપણે સળગાવીશું. આ પ્રથમ કામ, અહીંયા આપણે બહિર્ગોળ લેન્સને ગોઠવી દીધો છે. હવે આનો પ્રતિબિંબ આપણે મેળવવાનો પડદા ઉપર પ્રયત્ન કરીશું. તો તમે લોકો સૌ પ્રથમ તો આની ગોઠવણ છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કેવી રીતે આપણે ગોઠવ્યું છે. આપણને શું કીધું તો 50 સેન્ટીમીટર, એટલે કે 50 સેન્ટીમીટર આપણે અહીં માપીને રાખ્યા છે. 50 સેન્ટીમીટરે આપણે અહીં લેન્સને ગોઠવ્યું છે, એનો પ્રતિબિંબ આપણે વ્યવસ્થિત મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે જોઈ શકીએ જે આપણી જ્યોત છે એનું પ્રતિબિંબ આપણે ઉલટું અને પ્રમાણમાં કેવું નાનું જોઈ શકીએ છીએ. હવે આપણે એની જગ્યા ચેન્જ કરીએ, થોડોક આપણે નજીક લાવીએ. હજી પણ આપણને પ્રતિબિંબ કેવું મળે છે, ઉલટું જ મળે છે અને નાનું. તમે પ્રતિબિંબ અહીં જોઈ શકો છો કે સ્પષ્ટપણે કે પ્રતિબિંબ કેવું છે, આપણું ઉલટું જ છે. આપણે જગ્યા ચેન્જ કરતા જઈને એનું પ્રતિબિંબ જોતા જઈએ. તમે લોકો પ્રતિબિંબ જોઈ શકો છો કે પ્રતિબિંબ આપણને ઉલટું જ મળે છે, ખાલી નાનું અને મોટું થઈ રહ્યું છે. ને જેમ આપણે વધારે આગળ જઈએ છીએ તેમ આપણું પ્રતિબિંબ કેવું બનતું જાય છે, આભાસી બનતું જાય છે. પણ અમુક અંતરે આપણને પ્રતિબિંબ કેવું મળે છે, ચોખ્ખું ઊંધું આપણને જોઈ શકીએ છીએ. એટલે વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળે છે. અહીંયા આપણને બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક પ્રતિબિંબ અને કેવું પ્રમાણમાં ઉલટું મળે છે. તો આપણે જે થિયરી જોઈ હતી એ પ્રમાણે આપણે અહીં પ્રેક્ટિકલ દ્વારા સમજ્યા. તો ચાલો હવે આપણે આગળ વધીશું. ચાલો હવે આપણને શું કીધું છે કે વસ્તુના કોઈ સ્થાન માટે તમને તેનું પ્રતિબિંબ ચતું અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું છે ખરું. આ પ્રતિબિંબનું શું પડદા પર મેળવી શકાય છે, આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી. આ જ રીતે બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વર્તે છે. એટલે આપણને અહીંયા શું ક્વેશ્ચન એ લોકોએ પૂછ્યું કે આપણને પ્રતિબિંબ પડદા ઉપર મળ્યો, હા આપણને પ્રતિબિંબ તો મળ્યું જ હતું પણ પ્રતિબિંબ કેવું મળ્યું, તો આપણને ઊંધું મળ્યું, ઉલટું મળ્યું, સીધું મળ્યું નથી. અને પડદા ઉપર આપણને પ્રતિબિંબ મળ્યું. પણ પ્રતિબિંબ ક્યારે મળ્યું, જ્યારે આપણે
આપણે જે વસ્તુ એટલે કે જે મીણબત્તી છે એને દૂર રાખતા હતા ત્યારે આપણને પ્રતિબિંબ મળતું હતું વાસ્તવિક, પણ જ્યારે આપણે મીણબત્તીને ખૂબ જ નજીક લઈ આવ્યા આપણી વેરગોલ્ડ લેન્સની બાજુમાં ત્યારે આપણને પ્રતિબિંબ મળતું નહોતું, એટલે કે આભાસી પ્રતિબિંબ મળતું હતું. આ જ પ્રમાણે અંતર્ગોલ્ડ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો પણ અભ્યાસ કરો, તમે શોધી શકશો કે અંતર્ગોલ્ડ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને પરિમાણીય દ્રષ્ટિએ નાનું હોય છે. એટલે અંતર્ગોલ્ડ લેન્સ વડે જે પ્રતિબિંબ મળશે કેવું હશે, હંમેશા આભાસી હશે, ચતુ તથા પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. જે તમે અત્યારે આકૃતિ 15.27 ની અંદર જોઈ શકો છો, જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, બિલકુલ એ જ પ્રકારે તમને પ્રતિબિંબ મળે છે. જય હિન્દ.